રુચિતા, મને પ્રેમ લગ્ન વાળું કપલ જરાક વધારે મારો ઝુકાવ હોય એની તરફ, કારણ કે વાતો ઘણી સરસ મજાની થાય એટલા માટે. એમનો શાકભાજીનો બિઝનેસ છે, બરાબર? તો લગ્ન કરવા પાછળનું કારણ એ હતું કે શાકભાજીનો બિઝનેસ છે. મારે હાસ એક સાંજે શાક લાવવાની મગજ મારી લે. એટલે કારણ શું હતું? એવું કોઈ કારણ ખરું? નહીં. ઓકે, ચાલો વાંધો નહીં. આજ સુધી બધા પાર્ટિસિપન્ટે મારા વખાણ કર્યા છે, બરાબર? એક એવા પણ બેન આવ્યા કે જેમને મને કોઈ ટક્કરનું મળે એમાં આનંદ આવે છે એમને. બેન, પણ બીજી એક વાત તમે એવું કહી કે સોહનભાઈને એક રિક્વેસ્ટ છે કે મારા હસબન્ડને જે ગભરામણ છે એ ગભરામણ દૂર કરી લે જજો. ઘરમાં કેટલા મેમ્બર? અમે ત્રણ, હું, મારા બાબો ને બેબી ને બાબો. શું કરે બેબી બાબો? બાબો પેલો રહે. અને બેબી? બેબી મેરેજ થઈ ગયા. હે? બેબી ને મેરેજ થઈ ગયા? સાસરે છે. બેન, હજુ તમારા માટે માંગા આવે એવા લાગો છો તમે. તમારે આવું જોઈએ ને 2500. હવે ખુશ છે? અમે જે બા એટલે જ ના એસ પર થી હતા એટલે મને પસંદ કર્યો. આઈ જવાસ, થેન્ક યુ. પણ બેન, હા, તમે હવે જે રિક્વેસ્ટ કરી હતી એના ઉપર આવું કે એમની ગભરામણ દૂર કરીને જજો. પણ બેન, ખરેખર બહુ પ્રામાણિકતાથી કહું છું, જે એક બે મિનિટ વાત કરી તમારી જોડે એના ઉપરથી, કે એમની જગ્યા પર બીજા કોઈ સાથે પણ કર્યા હોય તો તમારી સામે એવું ના બને કોઈ ગભરાય નહીં. પણ આપણે એમની ગભરામણ ઇન શોર્ટ દૂર કરવાની છે. અને કઈ રીતે દૂર થશે એ તમને એ બન હું કહું છું, જવાબદારી લઉં છું, શાંતિ રાખો. પણ એના માટે એમને નથી સાંભળતા, મને તો સાંભળો. હા, તો એના માટે એવું કોઈ કાર્ય કરવાનું છે કે જે બંને સાથે કરશો. આજે રુચિતા અને અમીબેન અને એમના ઈ સાંભળો છો? હા, એમના સાંભળો છો. આ બંને ભેગા થઈને આજે એક કાર્ય કરશે અને એ કાર્ય હશે કપડાં નીચોવવાનું. શાક તો લાવે જ છે, હવે કપડાં કેવા નીચુએ છે એ જોઈએ. શરૂ કરીએ શેર કે સવા શેર. ઓકે રુચિતા, બેસો. રુચિતા, હવે આ તમને અને તમારા હસબન્ડને હું ચેક કરવા માટે આપીશ. જો આમાં 3 ટીપાથી વધારે પાણી નીકળ્યું તો 1000 રૂપિયાનું બોનસ તમારું. પણ આ જો ને તોની વાત ચેક કરીએ પહેલા, તમે લોકો જે સલાહ આપતા હતા